જામનગર શહેરમાં ગત રાત્રિથી વરસાદ શરૂ થયો હતો. સવારે 8 સુધીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. એ પછી આજે સાંજે 6 સુધીમાં વધુ 1.5 ઇંચ વરસાદ નોંધાતા કુલ 2.75 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગરનો રણજીત સાગર ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવતા તંત્ર દ્વારા વોર્ડ નંબર 4, 10 અને 11માં સમાવિષ્ટ નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવધાન રહેવા તાકીદ કરવામાં આવી હતી. અન્નપૂર્ણા ચોકડી પાસેનો પુલ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. દરેડનું પ્રસિદ્ધ શ્રી ખોડિયાર મંદિર પણ જલમગ્ન થઈ ગયું છે. જામનગર નજીક બેડ ગામે સસોઈ નદીમાં પૂર આવતા નદીના પાણી જામનગર ખંભાળિયા હાઈવે પરના પુલ સુધી પહોંચ્યા છે. જળસ્તર વધે તો પાણી પુલ ઉપર ફરી વળે અને જામનગર દ્વારકા રૂટ પરનો વાહન વ્યવહાર ખોરવાય એવી ભીતિ છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આજે પણ વરસાદે હાજરી પુરાવી હતી. બપોરે 12 થી 2 દરમિયાન 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થતા નગરજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. કલેક્ટર અશોક શર્મા દ્વારા ઘી ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકાના લાંબા બંદર તથા ભોગાત પંથકમાં ધોધમાર વરસાદથી વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા. હાઈવે ઉપર પણ પાણી આવી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.